ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન તેની અંદર પાઠ વીસ નામ છે ઉખાણા ઉખાણા માત્ર ગમત માટે હોતા નથી તે આપણા મગજ માટે સારો વ્યાયામ પણ છે ઉખાણા કોઈ પણ વસ્તુ વિશે વિચારવા અને ઝીણવટથી અભ્યાસ કરવા મગજને પ્રોત્સાહન આપે છે અહીં જુઓ આપેલા ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખો ચિત્રો ડાહવડા આપેલા છે જો અહીં આપણે ઉખાણા બોલીશું તેના ઉપરથી પ્રશ્નનો જવાબ આપીશું હું એક પક્ષી છું હું લીલો રંગ ધરાવું છું મને વાત કરવાની તાલીમ આપવામાં આવે છે તો હું કોણ છું તો આપણે કહી શકીએ ત્યાં આવશે પોપટ તેના પછી હું એક જંતુ છું હું મધ ઉત્પન્ન કરું છું હું મધપુડામાં રહું છું તો હું કોણ છું તો આપણે કહી શકીએ ત્યાં આવશે મધમાખી હું ગોળ આકાર ધરાવું છું હું પૂર્વમાં ઉડું છું અને પશ્ચિમમાં છું હું તમને ગરમી અને પ્રકાશ આપું છું તો તો હું કોણ છું ત્યાં આવશે સૂર્ય હું વરસાદથી તમારું રક્ષણ કરું છું હું જુદા જુદા રંગોથી બનું છું મારો એક હાથો છે તો હું કોણ છું છત્રી હું મનુષ્યનો વફાદાર સેવક છું હું તમારા ઘરનું રક્ષણ કરું છું અને હું અજાણ્યાને જોઈને ભસું છું તો હું કોણ છું કૂતરો હું સફેદ રંગનું છું હું તમને ઊન આપું છું હું મેં કરું છું તો હું કોણ છું કેટુ મને દૂધ ખૂબ ભાવે છે હું ઉંદરોની પાછળ પડું છું મને વાઘની માસી કહે છે તો હું કોણ છું બિલાડી હું રંગબેરંગી પીછા ધરાવું છું હું ખુશ થાઉં છું તો મારા પીછા ફેલાવીને નાચું છું તો હું કોણ છું મોર હું એક રંગબેરંગી જંતુ છું એક ફૂલથી બીજા ફૂલ પર ફરતું રહું છું તો હું કોણ છું પતંગયું હું દરેકના ઘરમાં જુદા જુદા સ્વરૂપમાં હોઉં છું મારી તરફ જોતા તરત જ તમને વાર તારીખ મહિનો અને વર્ષની જાણકારી મળે છે તો હું કોણ છું કેલેન્ડર હું નાનું અને ડરપોક પ્રાણી છું હું ઝાડ પર દોડાદોડ કરું છું મારી લીસી પીઠ પર કથ્થાઈ રંગના પટ્ટા હોય છે તો હું કોણ છું ખિસકોલી હું કાગળમાંથી બનું છું મારો પાંખો નથી એટલે જે કાગળમાંથી બને છે અને પાંખો નથી પરંતુ હું હવામાં ઉડી શકું છું તો હું કોણ છું પતંગ હું ખેતરનો પાક પક્ષીઓ ન બગાડે તે માટે ખેતરમાં વચ્ચે સ્થિર ઊભો રહી તેમને ડરાવીને બગાડું છું તો હું કોણ છું ચાળ્યો તમે મારી મદદથી તમારા દૂરના મિત્ર સાથે વાતચીત કરી શકો છો તો હું કોણ છું મોબાઈલ ફોન અહીં આપણે અહીટ થાય છે હવે પછી છે છે વસ્તુઓ બનેલી જો અહીં આપેલું છે અહીં આપેલી વસ્તુઓ સામાથી બનેલી છે તે આપણે લખવાનું છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે અહીંયા બોક્સ આપેલું છે તેમાંથી સાચું નામ આપણે અહીંયા બોક્સની અંદર લખવાનું છે પહેલું છે યંત્રો શામાંથી બનેલા છે તો આપણે લખી શકીએ લોખંડ યંત્રો લોખંડમાંથી બને ને ફર્નિચર શામાંથી બનેલું છે તો આપણે બધાને ખબર જ છે કે ફર્નિચર લાકડામાંથી બને એટલે બીજું છે લાકડું પુસ્તકો શામાંથી બને છે તો તે કાગળમાંથી બને એટલે આવશે કાગળ અરીણામાંથી બનેલા છે કાચમાંથી તો આવશે કાચ બનેલા છે સોનું પાણીની બોટલ સામાથી બનેલી છે તો આપણે સ્કૂલે પાણીની બોટલ લઈ જઈએ છીએ તો આપણને ખબર છે કે પાણીની બોટલ પ્લાસ્ટિકમાંથી બને છે તો અહીં આવશે પ્લાસ્ટિક કપડા શામાંથી બનેલા છે આપણે જે કપડાં પહેરીએ છીએ તે શેમાંથી બને છે કપાસમાંથી તો અહીં આવશે કપાસ પગરખાં શામાંથી બનેલા છે ચામડું કાગળ શામાંથી બનેલો છે લાકડાનો માવો જે સોલ આપણે લાકડાની અંદરથી નીકળે છે તેનો માવો બને છે તેની અંદરથી આપણે કાગળ બને છે ચોકલેટ શામાંથી બનેલી છે કોકો તેના પછી રોટલીઓ શામાંથી રોટલી ખાય છે બને છે ઘઉંના લોટમાંથી વિમાનો શામાંથી બનેલા છે તો ત્યાં આવશે એલ્યુમિનિયમ ફુગા શામાંથી બનેલા છે રબરમાંથી હોળીઓ શામાંથી બનેલી છે તે પણ આવશે લાકડું ને વાસળીનો શામાંથી બનેલી છે અહીંયા છે જે વાસળીઓ છે તે શામાંથી બનેલી છે વાસમાંથી અહીંયા આપણે પાઠ વીસ અને એકવીસ બંને કમ્પ્લીટ થાય છે ઉખાણા અને વસ્તુઓ શામાંથી બનેલી છે તે આપણે જોઈ ગયા ઓકે થેન્ક યુ E